સરકાર તરફથી એએમસી અને એએમએ તરફથી પણ આ એક અભિયાન આગળ વધે વેગ મળે એવો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારે દીપ પ્રાગટ્ય કરીને આપણે આ કાર્યક્રમનો શુભ આરંભ કરીએ કહેવાય છે કે દીપ શા માટે પ્રગટ કરવામાં આવે છે તો અંધકાર તરફથી પ્રકાશ તરફ અને અજ્ઞાન તરફથી જ્ઞાન તરફ પરંતુ એક પ્રતીક દીવામાં જે એક દિવેટ હોય છે એક પ્રતીક છે અહંકારનું ઈગોનું પ્રતીક છે અને એમાં જે પૂરક છે ઘી છે કે તેલ છે એ વાસનાઓ છે કામ મોહ મદ માયા આ જે વાસનાઓ છે તો જેમ જેમ દીવો પ્રગટે અને એનો પ્રકાશ ફેલાય એમ અહંકાર રૂપી ઈગો રૂપી જે દિવેટ છે એ ધીમે ધીમે બળી જાય છે તેલ છે કે ઘી છે આપણી જે વાસનાઓ છે કામ ક્રોધ મોહ માયા એનો પણ નાશ પામે અને ઈશ્વર પરમાત્મા આજે આપણે કોઈ પણ શુભ કાર્ય લઈને બેઠા છે એમાં સહકાર આપે તો આ દીપ પ્રાગટ્યનું એક ખાસ મહત્વ છે અને શુભ કાર્યની શરૂઆત આપણે દીપ પ્રાગટ્ય સાથે કરતા હોઈએ છીએ ત્યારે ખાસ હું આમંત્રિત કરીશ દીપ પ્રાગટ્ય માટે શ્રી નીતિનભાઈ પટેલ આરોગ્ય મંત્રી શ્રી અહીંયા ઉપસ્થિત છે તેમની સાથે કનકસિંહ રાણા ડિરેક્ટર જીટીપીએલ ડોક્ટર વિદ્યુત દેસાઈ પ્રમુખ અમદાવાદ મેડિકલ એસોસિએશન શ્રીમતી મીનાક્ષીબેન પટેલ મેયર શ્રી અમદાવાદ શહેર સાથે ડોક્ટર કિરીટભાઈ સોલંકી સંસદ સભ્ય રાકેશભાઈ શાહ ધારાસભ્ય શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટી રમેશભાઈ દેસાઈ ડેપ્યુટી મેયર શ્રી મયુરભાઈ દવે ભારતીય જનતા પાર્ટી નેતા ભૂપેન્દ્રભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આ તમામ આમંત્રિત મહેમાનોને વિનંતી ભૂષણભાઈ ભટ્ટ દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને ખુલ્લો મૂકશે તો આજનો આ ખાસ કાર્યક્રમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત ટેલિવિઝન પ્રાઇવેટ લિમિટેડ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે એ મેરે વતન કે લોગો દેશપ્રેમ દેશદાજ દીપ પ્રાગટ્ય કરીને માનનીય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ આરોગ્ય મંત્રી કનકસિંહ રાણા ડિરેક્ટર જીટીપીએલ ડોક્ટર વિદ્યુત દેસાઈ પ્રમુખ એએમએ શ્રીમતી મીનાક્ષીબેન પટેલ મેયર શ્રી અમદાવાદ શહેર ડોક્ટર કિરીટભાઈ સોલંકી સંસદ સભ્ય શ્રી રાકેશભાઈ શાહ શહેર પ્રમુખ ભાજપ તાલીઓથી વધાવીશું મિત્રો દીપ પ્રાગટ્ય કરીને આ પ્રોગ્રામને આપણે માનવંતા આપણા આમંત્રિત મહેમાનોએ ખુલ્લો મૂક્યો છે ત્યારે તમામનો ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનો આભાર અને દેશભક્તિની વાત હોય દેશદાઝ દેશ પ્રેમની વાત હોય ત્યારે એક આ અદ્ભુત વિચારનું જે આયોજન છે અને સ્વાગત પ્રવચન માટે હું ખાસ ડોક્ટર વિદ્યુતભાઈ દેસાઈ પ્રેસિડેન્ટ અમદાવાદ મેડિકલ એસોસિએશનના તેમને હું વિનંતી કરીશ કે સ્વાગત પ્રવચન કરીને મહેમાનોને આવકારશે ડોક્ટર વિદ્યુત દેસાઈ પ્રેસિડેન્ટ ઓફ અમદાવાદ મેડિકલ એસોસિએશન માનવંતા મહેમાનો અને મિત્રો સામાન્ય રીતે ડોક્ટર એટલે સફેદ કોટ ગળામાં સ્ટેથોસ્કોપ કેપ્સ્યુલ ગોળી સિરપ ઇન્જેક્શન ઓપરેશન લેબોરેટરી સીટી સ્કેન એક્સરે સોનોગ્રાફી એમઆરઆઈ અને ડોક્ટરની ઓળખ પૂરી થઈ જાય
પણ ડોક્ટર પણ એક વ્યક્તિ હોય છે, એક માણસ હોય છે, સંવેદનશીલ માણસ હોય છે, અને એની અંદર પણ હૃદય, હૈયુ, મન બધું જ હોય છે. આ વાતની પ્રતીતિ કદાચ સમાજમાં જે રીતે થવી જોઈએ એ રીતે થતી નથી પણ, અને કદાચ એટલે જ એવું કહેવાય કે એક ભૂલ મેં હર બાર કરતા હું, આદમી હું આદમી સે પ્યાર કરતા હું. દોસ્તો, આપણે ત્યાં આજે આ એક અનોખો અને કદાચ અમદાવાદના ઇતિહાસમાં પહેલો પ્રસંગ છે. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે અમદાવાદ મેડિકલ એસોસિએશન એ દેશનું સૌથી મોટું 8000ની સભ્ય સંખ્યા ધરાવતું અને સૌથી જૂનું, એટલે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કરતાં પણ વધારે જૂનું 113 વર્ષનો ઇતિહાસ ધરાવતું એસોસિએશન છે. આ એસોસિએશન ગુજરાતે ઘણી બધી વાતોમાં દેશને દોરતું રહ્યું છે. આજે દેશના પ્રધાનમંત્રી ગુજરાતી છે, શાસક પક્ષના પ્રમુખ ગુજરાતી છે, તો એની સાથે સાથે આ એસોસિએશન પણ એવું છે કે જેમાં, અને ખાસ કરીને અમદાવાદને માટે ગૌરવ લેવા જેવું કે અહીં ગુજરાત મેડિકલ એસોસિએશનના પ્રમુખ અમદાવાદી છે, નેશનલ પ્રેસિડેન્ટ પણ અમદાવાદી છે, અને વર્લ્ડ મેડિકલ એસોસિએશનના ઇલેક્ટ પ્રેસિડેન્ટ પણ અમદાવાદી છે. આ બધા જે એસોસિએશનના સભ્યો છે, આ બધા જ નહીં પણ ધારાસભ્ય નિર્મળાબેન હોય કે એમપી કિરીટભાઈ હોય, આ બધા જ જે એસોસિએશનના સભ્ય છે એવા મેડિકલ એસોસિએશનનો પ્રમુખ છું, અને એ પ્રમુખના નાતે આપ સૌને ગૌરવભેર અહીં સ્વાગત કરું છું. આજે ઉદ્ઘાટક તરીકે આપણી વચ્ચે માનનીય આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ છે. નીતિનભાઈ સાથે લાંબો કે ઊંડો પરિચય નથી પણ એક બે પ્રશ્નો અંગે એમને મળવાનું થયું છે. સહજ રીતે સ્વાભાવિક વ્યવહારથી પ્રશ્નને ઊંડાણથી સમજીને સ્પષ્ટપણે નિખાલસતાથી એનો ઉકેલ સકારાત્મક રીતે શોધવા માટે પ્રયત્નશીલ એવી વ્યક્તિ છે એવી છાપ મારા મનમાં પડી છે. અને એનું છેલ્લું ઉદાહરણ જે કોર્પોરેટ હોસ્પિટલની અંદર સેલટેક્સનો પ્રશ્ન ઊભો થયો એ વખતે એમને મળવાનું થયું ત્યારનું છે. સૌરભભાઈ સાથેની મુલાકાત બાકી છે, નીતિનભાઈ આપને યાદ કરાવી દો. નીતિનભાઈને મેં વચ્ચે એકવાર સાંભળ્યા અને આજે કદાચ એમણે ત્યાં કરેલી કોમેન્ટ વધારે યથાર્થ હશે. આપણે એક ફાર્માસ્યુટિકલ કંપની ઇન્ડિયન અને તે પણ ગુજરાતી સન ફાર્માએ રેનબક્સી ફાર્માને ઓવરટેક કરી અને ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનની એ મિટિંગ હતી. નીતિનભાઈ એમાં મુખ્ય મહેમાન પદે હતા અને એમણે બહુ સાહજિક રીતે એક ટકોર કરી, અને એ ટકોર ડ્રગ મેન્યુફેક્ચરર એસોસિએશનની સાદાઈ અને કરકસર માટેની હતી. નીતિનભાઈ કદાચ આજે તમને ત્યાંના કરતાં પણ વધારે સાદાઈ અને કરકસર અહીંયા જોવા નહીં મળશે. ખેર, એકદમ નિખાલસ અને જેને કહેવાય કે અલકનંદાની જેમ નિર્દોષ રીતે સૌમાં હળીમળી જતા મેયરશ્રી પણ આજના મુખ્ય મહેમાન છે. રાકેશભાઈ શહેર પ્રમુખ અને ધારાસભ્યશ્રી છે, અંગત રીતે એમની સાથે ઠીક ઠીક પરિચય છે અને
ખૂબ જ સારી રીતે કાર્યકરોથી માંડી અને સામાન્ય જનતાને સાંભળે, સમજે અને ગાઈડ કરે છે. ડૉક્ટર કિરીટભાઈ સોલંકી અમારા મિત્ર છે તો છે જ, પણ તે ઉપરાંત મેડિકલ આલમના પ્રશ્નોને સારી રીતે પાર્લામેન્ટમાં રજૂ કરવાનું પણ કામ કરે છે. અમને એમનાથી પૂર્ણ સંતોષ પણ છે. કિરીટભાઈની જ્યારે વાત થઈ ત્યારે એવું લાગે કે સરકારમાં કે સ્થાનિક સંસ્થાઓમાં જ્યારે આપણે કોઈને પ્રશ્ન લઈને મળીએ ત્યારે એવો સવાલ ઘણીવાર ઊભો થાય કે તમને પારકા માનું કે માનું પોતાના. કિરીટભાઈ તો પોતાના જ છે, પણ મને લાગે છે કે અત્યારની જે ટીમ છે એ ચાહે સ્ટેટ ગવર્મેન્ટની હોય, કોર્પોરેશનની હોય કે સ્થાનિક કોર્પોરેટર સુધીની હોય, દરેક જગ્યાએ પોતાપણાનો જે ભાવ અનુભવવા મળે છે એ ખૂબ જ આવકારદાયક છે. આજના પ્રસંગની વાત કરીએ તો આજે આપણી પાસે એવા ડોક્ટર મિત્રો એમની ભાવનાને શબ્દો દ્વારા વ્યક્ત કરવાના છે, ગીતો દ્વારા વ્યક્ત કરવાના છે, કે જેમને માટે એવું કહી શકાય કે એનેસ્થેટિસ્ટથી માંડીને કાર્ડિયોલોજીસ્ટ સુધીના ડોક્ટર મિત્રો છે. આ ડોક્ટર મિત્રો એવા છે કે જેમના તનમાં વતન છે, મનમાં વતનનું જતન છે અને એમના કંઠમાં એક કવન છે, અને એ કવનનું ગાન અને એ ગાનનું પાન આજે આપણે કરવાના છે. આ એવા મિત્રો છે કે જેમના હૈયામાં એક રાષ્ટ્ર છે, એક ભારત છે, એમના મનમાં શ્રેષ્ઠ ભારત છે, અને આ એવા મિત્રો છે કે જે ગાવાના તો ગળાથી છે પણ એમની કંઠની કુમાશ અનુભવવા માટે એમના હૈયાની ભીનાશને આપણે સ્પર્શવી પડશે, અને એ મિત્રોને હું અલાયદા આગોતરા અભિનંદન આપું છું, એમનું અભિવાદન કરું છું. આજના પ્રસંગે દીકરી બચાવોની વાત છે. દીકરી એ પારકી થાપણ કહેવાય, જૂની વાત થઈ ગઈ. આજની વાત હવે એ છે કે દીકરી એ રાષ્ટ્રની થાપણ છે, મા ભારતીની અનામત છે અને આપણા સૌની લાડકવાઈ છે, અને માટે જ દીકરી બઢાવો, દીકરી બચાવો, દીકરી પઢાવો અને દીકરીને આગળ બઢાવો, એ વાત ઉપર આજે આપણે સક્રિય રીતે આગળ વધવાના નેમ સાથે શપથ લઈશું. છેલ્લે લાંબી વાત નહીં કરતા મારી વાત પૂરી કરું છું, અને પૂરી કરતા એટલું જ કહીશ કે રાષ્ટ્રભક્તિના ગાન સાથે GTPL અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ મેડિકલ એસોસિએશને આ એક પ્રયાસ કર્યો છે. આ પ્રયાસમાં આપ સૌ સહભાગી થયા છે, આપ સૌનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું, અને સૌને ખાસ કરીને AMCને અને GTPLને એક આગોતરું આમંત્રણ પણ આપું છું કે સપ્ટેમ્બરની 28મી તારીખે વર્લ્ડ હાર્ટ ડે છે અને એનું આયોજન પણ અમદાવાદ મેડિકલ એસોસિએશન કરી રહ્યું છે, ત્યારે એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માનનીય મેયરશ્રીને અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીને ખાસ, અને GTPL પણ એમાં સક્રિય રીતે જોડાય. 25 વર્ષ પછી ગુજરાતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની નેશનલ કોન્ફરન્સ થવા જઈ રહી છે 27 અને 28મી ડિસેમ્બરે, અને એમાં પણ આ બંને સંસ્થાઓને અમારા સહભાગી થવા માટે આમંત્રણ આપું છું. ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આમંત્રણ. જય હિન્દ, ભારત માતા કી જય. થેન્ક યુ વેરી મચ ડોક્ટર વિદ્યુત દેસાઈ. સ્વાગત પ્રવચન ડોક્ટર વિદ્યુત દેસાઈએ જે પ્રમાણે કર્યું ને, તબીબો
જે કામગીરી છે એનાથી ક્યાંક અલગ અંદાજમાં આજે આપણને જોવા મળવાના છે. અને હવે આપણા માનવંતા મહેમાનો જેઓ આપણા આમંત્રણને માન આપીને ઉપસ્થિત છે તેમનું સ્વાગત કરીશું. સૌથી પહેલા આરોગ્ય મંત્રી શ્રી અહીંયા ઉપસ્થિત છે, શ્રી નીતિનભાઈ પટેલ, જીટીપીએલ ના ડિરેક્ટર શ્રી કનકસિંહ રાણાને કહીશ. નીતિનભાઈને વિનંતી કરીશ કે મંચ પર આવે પ્લીઝ. આરોગ્ય મંત્રી અને કનકસિંહ રાણા ડિરેક્ટર જીટીપીએલ અને ડોક્ટર વિદ્યુતભાઈ દેસાઈ પ્રમુખ એએમએ એમનું સ્વાગત ત્યાં જ. કનકસિંહ રાણા ડિરેક્ટર જીટીપીએલ અને ડોક્ટર વિદ્યુત દેસાઈ, નીતિનભાઈ પટેલ આરોગ્ય મંત્રી શ્રીનું હાર્દિક સ્વાગત છે આ પ્રસંગે. આપનો ખૂબ ખૂબ આભાર આપ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે. મેયર શ્રી શ્રીમતી મીનાક્ષીબેન પટેલ અહીંયા ઉપસ્થિત છે આપણા આમંત્રણને માન આપીને. જીટીપીએલ ના પ્રેસિડેન્ટ મિસ્ટર સાગર રાવને વિનંતી કરીશ ને ડોક્ટર અનુપા બેન દેસાઈ લેડીઝ ક્લબ અમદાવાદ સ્મિતાબેન શાહ કરશે અને મિસ્ટર સાગર રાવ પ્રેસિડેન્ટ જીટીપીએલ અને ડોક્ટર સ્મિતાબેન. થેન્ક યુ વેરી મચ મીનાક્ષીબેન, આપનો પણ આભાર. ડોક્ટર કિરીટભાઈ સોલંકી સંસદ સભ્ય શ્રી અહીંયા ઉપસ્થિત છે. નિર્માણ ન્યૂઝ ચેનલ હેડ મિસ્ટર પદ્મકાંત ત્રિવેદી અને ડોક્ટર દિલીપ ગઢવી વાઇસ પ્રેસિડેન્ટ બંને ડોક્ટર કિરીટભાઈ સોલંકી અહીંયા ઉપસ્થિત છે. કિરીટભાઈ આપનું પણ હાર્દિક સ્વાગત છે, થેન્ક યુ વેરી મચ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. શ્રી રાકેશભાઈ શાહ ધારાસભ્ય શ્રી અને શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટી મિસ્ટર દેવાંગ ભટ્ટને વિનંતી કરીશ ચેનલ હેડ ગુજરાત ન્યૂઝ ચેનલ કે તેમનું સન્માન કરશે. રાકેશભાઈ શાહ ધારાસભ્ય એલિસ બ્રિજ અને શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટી. રાકેશભાઈ આપનો પણ આભાર, થેન્ક યુ વેરી મચ. રમેશભાઈ દેસાઈ ડેપ્યુટી મેયર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, તેમનું પણ સ્વાગત કરવા માટે હું ફરી એકવાર મિસ્ટર સાગર રાવને વિનંતી કરીશ. સાગર રાવ અને ડોક્ટર ભરત શાહ એમની સાથે રહેશે. અમદાવાદ મેડિકલ એસોસિએશનમાંથી રમેશભાઈ આપનું પણ હાર્દિક સ્વાગત છે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, તેમનું સ્વાગત. મિસ્ટર પદ્મકાંત ત્રિવેદી નિર્માણ ન્યૂઝ ચેનલ હેડ, તેમને હું વિનંતી કરીશ. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે જ ડોક્ટર મહાદેવભાઈ દેસાઈ મહાદેવભાઈને હું કહીશ કે તેઓ પણ સાથે રહેશે. અને ભૂપેન્દ્રભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, આપનો પણ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ. શ્રી મયુર દવે મયુરભાઈ દવેનું સ્વાગત કરવા માટે હું ખાસ ફરી મિસ્ટર દેવાંગ ભટ્ટ ચેનલ હેડ ગુજરાત ન્યૂઝ અને ડોક્ટર ગુરુદત્ત ઠક્કરને વિનંતી કરીશ કે તેમની સાથે ડોક્ટર ગુરુદત્ત ઠક્કર શ્રી મયુર દવેનું સ્વાગત કરશે. ભારતીય જનતા પાર્ટીના નેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મયુરભાઈ, થેન્ક યુ વેરી મચ, આપ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા. ભૂષણભાઈ ભટ્ટ ઉપસ્થિત છે. ડોક્ટર વિદ્યુત દેસાઈને વિનંતી કરીશ કે ભૂષણભાઈ ભટ્ટ ધારાસભ્ય ખાડિયા, ભૂષણભાઈ આપનો પણ આભાર, થેન્ક યુ, આપનું પણ સ્વાગત છે આ કાર્યક્રમમાં. કુસુમબેન જોશી રિક્રિએશન કમિટી ચેરમેન, ડોક્ટર વંદના સૈની ડોક્ટર વંદના તેમનું સ્વાગત કરશે.
શ્રીમતી કુસુમબેન જોશી. તેમનું પણ સ્વાગત છે. થેન્ક યુ કુસુમબેન. હવે નિર્મલાબેન વાધવાની અહીંયા ઉપસ્થિત છે, તેમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. ડોક્ટર સ્મિતાબેન નિર્મલાબેન વાધવાની, આપનો પણ ખૂબ ખૂબ આભાર. હવે દર્શનાબેન વાઘેલાનું પણ સ્મિતાબેનને વિનંતી કરીશ કે તેમનું પણ આ પ્રસંગે સન્માન કરશે. દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત છે. દર્શનાબેન આપનો પણ ખૂબ ખૂબ આભાર. હવે ખાસ અમદાવાદ મેડિકલ એસોસિએશન એક એમની લાગણી છે અને ખાસ વિનંતી પણ છે કે જીટીપીએલના જે ડિરેક્ટર છે મિસ્ટર કનકસિંહ રાણા, તેમનું સ્વાગત કરવા માંગે છે. આમ તો એમ હતું કે કાર્યક્રમ જ જીટીપીએલ યોજ્યો છે, પણ ખાસ એક લાગણીને માન આપીને તેમનું કહેવું છે ડોક્ટર વિદ્યુત દેસાઈ કે મેડિકલ એસોસિએશન મિસ્ટર કનકસિંહ રાણા ડિરેક્ટર જીટીપીએલનું સ્વાગત કરે છે. અને સાથે જ મિસ્ટર પદ્મકાંત ત્રિવેદીનું સ્વાગત, ચેનલ હેડ છે નિર્માણ ન્યૂઝના જીટીપીએલ, દિલીપભાઈ ગઢવી, ડોક્ટર દિલીપ ગઢવી. મિસ્ટર પદ્મકાંત ત્રિવેદી, એક્ચ્યુઅલ તો આયોજન જ જીટીપીએલ પરિવારે કર્યું છે, પણ મેડિકલ અમદાવાદ મેડિકલ એસોસિએશનની એક લાગણી છે. થેન્ક યુ વેરી મચ. સાથે મિસ્ટર દેવાંગ ભટ્ટનું સ્વાગત, ચેનલ હેડ ગુજરાત ન્યૂઝ ચેનલ જીટીપીએલ, કમલેશ સૈની કરશે. દેવાંગ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ ચેનલ હેડ જીટીપીએલ, થેન્ક યુ વેરી મચ. તો ખાસ આજનો આ કાર્યક્રમ અને સ્વાગત વિધિ તમામ આમંત્રિત મહેમાનોનું અને ઉપસ્થિત તમામ ભાઈઓ અને બહેનોનું ફરી એકવાર શાબ્દિક સ્વાગત કરીએ છીએ ખાસ આ કાર્યક્રમ નિમિત્તે. અને હવે મેયર શ્રી મીનાક્ષીબેન અહીંયા ઉપસ્થિત છે, તેમને કહીશ કે આ પ્રસંગે બે શબ્દ કહેશે. શ્રીમતી મીનાક્ષીબેન પટેલ મેયર શ્રી અમદાવાદ શહેરને વિનંતી કરીશ કે મંચ પર આવીને આજનો આ ખાસ પ્રોગ્રામ એ મેરે વતન કે લોગો બેટી બચાવો નો દેશ બચાવો એક અભિયાન, અને પોતે પણ એક સ્ત્રી છે, એક દીકરી છે, એક માતા છે, તો આ પ્રસંગે વધુ સારું મીનાક્ષીબેન પટેલ. નમસ્કાર. આજે ઓ મેરે વતન કે લોગો કાર્યક્રમ ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરેલ છે. મંત્રીશ્રી અહીંયા ઉપસ્થિત હોય એટલે મેં સ્વાભાવિકપણે જ કહ્યું કે બીજા બધાએ બોલવાનું ન હોય, પરંતુ ખૂબ જ સહસ્નેહ એમનો આગ્રહ છે. ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના સન્માનીય એવા આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ, શહેરના ભારતીય જનતા પાર્ટીના અને એલિસ બ્રિજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્રભાઈ, ડેપ્યુટી મેયર રમેશભાઈ, પક્ષના નેતા મયુરભાઈ, જીટીપીએલના ડિરેક્ટર શ્રી કનકસિંહભાઈ, મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ વિદ્યુતભાઈ, સૌ જીટીપીએલના પરિવારના હોદ્દેદારશ્રીઓ પદ્મકાંતભાઈ તેમજ અન્ય ઉપસ્થિત સૌ, કોર્પોરેશનના વિવિધ કમિટીઓના ચેરમેનશ્રીઓ,
તેમજ કોર્પોરેટરશ્રીઓ, મેડિકલ એસોસિએશનના સૌ પરિવારજનો, જીટીપીએલના સૌ પરિવારજનો, પરંતુ જે લોકોને આમંત્રણ મળ્યું છે અને જે આજે આવી શક્યા નથી, ખરેખર આજે આ યાદગાર પ્રસંગમાં એ લોકોએ કંઈક ખોયું છે અને કંઈક ગુમાવ્યું છે. ચોક્કસથી પ્રસંગને પત્યા પછી એવું લાગશે કે જે નથી આવ્યા એ લોકોએ ખરેખર આ પ્રસંગને માણવાનો આજે જે સમય હતો એ એમણે ગુમાવ્યો છે. સાથે સાથે જીટીપીએલ અને મેડિકલ એસોસિએશન તરફથી ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ, આમ સમાજમાં એવી એક બધાની સમજ હોય કે ડોક્ટર એટલે બસ એને ઓપરેશન કરતા આવડે, એને દવા આપતા આવડે, પરંતુ જ્યારે આજે ડોક્ટરો, નામાંકિત ડોક્ટરો દેશભક્તિના ગીતો ગાશે અને સૌ શહેરીજનોને મંત્રમુગ્ધ કરશે, એ ખરેખર પ્રશંસનીય બાબત છે, અભિનંદનીય બાબત છે. કે દેશ માટે મરી છૂટવાની દેશદાજ આ ડોક્ટરોમાં પણ છે. અને ખરેખર ડોક્ટરો પણ જ્યારે ખૂબ મોટા ઓપરેશન કરતા હોય છે ત્યારે સામે ભગવાન બેઠા હોય છે, ભગવાનને યાદ કરીને, ભગવાનને નમન કરીને એ ઓપરેશન કરતા હોય છે. એટલે એવું નથી કે ડોક્ટરોને દિલ ના હોય, ડોક્ટરો દેશ માટે પણ જીવે છે, સમાજ માટે પણ જીવે છે અને રાષ્ટ્ર માટે પણ જીવે છે. સાથે સાથે જીટીપીએલ પરિવારે પણ ખૂબ જહેમત ઉઠાવીને આ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે, એમને પણ હું આ તબક્કે અભિનંદન પાઠવું છું. મ્યુનિસિપલ કોર્પોરેશન આપની સાથે જ છે, જ્યારે પણ આપ યાદ કરશો, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે ગુજરાત સરકાર હોય, ભારતીય જનતા પાર્ટી એટલે અત્ર તત્ર સર્વત્ર સૌનો સાથ સૌનો વિકાસ, આ સૂત્ર સાથે દરેકે દરેક બાબતની અંદર આ સમાજનો વિકાસ ક્યાં રહેલો છે એ સૂત્ર સાથે આપણે સમાજની અંદર, રાષ્ટ્રની અંદર અને રાજ્યમાં આપણે આગળ વધી રહ્યા છીએ. મેડિકલ એસોસિએશન તરફથી અને જીટીપીએલ તરફથી બેટી બચાવો બેટી વધાવો બેટી ભણાવો અને દીકરીને સારા સંસ્કાર આપીને એને જ્યારે બીજા ઘરે વળાવવામાં આવે છે ત્યારે એ સંસ્કાર અને શિક્ષણ સાથે જ્યારે એ જાય છે ત્યારે ખરેખર એ ચાર કુળ તારે છે. આજે વિદ્યુતભાઈએ ખૂબ સુંદર વાત કરી કે દીકરી માટે આ પ્રયત્નો થઈ રહ્યા છે સમાજની અંદર, અને ક્યાંક એવા ડોક્ટરો છે કે જ્યારે દીકરીને જન્મ લેતા અટકાવવામાં આવતું હોય છે ત્યારે એ જ ડોક્ટરોએ આજે સુંદર મજાના દેશ માટે આ ગીતોની રજૂઆત કરી છે. ને આપણે એવું ઈચ્છીએ કે દીકરી જ્યારે ચાર ઘર તારતી હોય, ચાર કુળ તારે છે, કે પોતાના પિયરનું એટલે કે માતા પિતાનું, પોતાના મામાનું એટલે મોસાળનું, પોતાના સાસરી પક્ષનું એટલે કે સાસરિયાનું અને પોતાના સમાજનું એટલે કે જે કુળમાં એ જન્મ લે છે એ કુળ પણ એ તારે છે. એટલે દીકરીને જો સારા સંસ્કારને સારું શિક્ષણ આપણે જો દરેકે દરેક મા બાપ આપશે તો ચોક્કસથી હું માનું છું કે આ જે નરેન્દ્રભાઈએ જે વિઝન સાથે આ સમાજને ના રાષ્ટ્રને જ્યારે ઉદ્દેશીને વાત કરી છે કે દીકરી બચાવો અને દીકરીને ભણાવો, કન્યા કેળવણી માટે જે કંઈ પ્રયત્નો થઈ રહ્યા છે એ ખરેખર આ સાચા અર્થમાં આ સમાજને તારવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. અને દીકરી જ નહીં હોય તો સમાજ કોને આભારી છે? કારણ કે સમાજના પાયાની અંદર એક સ્ત્રી છે, કારણ કે સમાજની ધરોહર અને સમાજનો પાયો એ દીકરી જ છે. ત્યારે દીકરી બચાવવા માટે આપણે સૌએ ઝુંબેશ ઉઠાવી છે ત્યારે મને એવું લાગે છે કે આ ઝુંબેશ ખરેખર ઉઠાવવાની જરૂર જ નથી. આ સૌએ સ્વાભાવિકપણે સમજવાની વાત છે કે આ તો આપણા સૌની ફરજ છે. જ્યારે ગર્ભાશયની અંદર દીકરી જન્મ લેતી હોય ત્યારે આ જ ગર્ભાશયને આપણે કબ્રસ્તાન બનાવી દઈએ છીએ. તો આપણે સૌએ આ એક નાની વાત સમજવાની વાત છે કે દીકરી એ તુલસી ક્યારો છે. દીકરી આપણા હૃદયનો, આપણા હૃદયની એક અમૂલ્ય વસ્તુ છે કે જે આપણા જીવનને, આપણા દરેકે દરેક મા બાપના જીવનને હર્યું ભર્યું બનાવે છે. અને આજે એ જ ડોક્ટરો આજે સુંદર મજાના રાષ્ટ્રભક્તિના ગીતો ગાઈને આપણને સૌને રસ તરબોળ કરવાના છે ત્યારે હું સૌને અભિનંદન પાઠવું છું. વિદ્યુતભાઈ, કનકશીભાઈ,
અને એમની સૌ ટીમને આજે આ તબક્કે અભિનંદન પાઠવી હું વિરમો છું. એ જ અભ્યર્થના, ભારત માતા કી જય, વંદે માતરમ. આજે અમારું અહીંયા જે સ્વાગત કરવામાં આવ્યું અમે આપના ઋણી છીએ. થેન્ક યુ વેરી મચ મીનાક્ષીબેન. બેટી બચાવો આ એક સંદેશ માટે આપ પણ સહભાગી થયા. હવે આરોગ્ય મંત્રી શ્રી અહીંયા ઉપસ્થિત છે નીતિનભાઈ પટેલને હું વિનંતી કરીશ કે મંચ પર આવે ને આ પ્રસંગે ખાસ જે એ મેરે વતન કે લોગો, દેશભક્તિના જે ગીતો અને એ પણ તબીબોના કંઠે, ડોક્ટરોના કંઠે એક અદ્ભુત સમન્વય આજે છે, ત્યારે હું નીતિનભાઈને વિનંતી કરીશ કે બે શબ્દો કહેશે. નીતિનભાઈ પટેલ. હમણાં ત્રણ એક દિવસ પહેલા જ આપણું રાષ્ટ્રીય પર્વ 15 ઓગસ્ટ આપણે સૌએ દેશ અને દુનિયામાં વસતા તમામ કરોડો ભારતીયો જ્યારે આનંદ અને ઉત્સાહથી રાષ્ટ્રીય ભાવે રંગાઈને ઉજવ્યું છે એને વધુ મજબૂત કરવા માટે આપણામાં સૌમાં સતત રાષ્ટ્રીય ભાવના વધુ ને વધુ મજબૂત થાય અને ખાસ કરીને નવી પેઢી યુવાનો ભાઈઓ બહેનોને પણ રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં, રાષ્ટ્ર સેવામાં અને રાષ્ટ્રભક્તિમાં વધુ પ્રેરણા મળે માટે GTPL અમદાવાદ મેડિકલ એસોસિએશન અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ખૂબ સુંદર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને એની પણ જે વિશિષ્ટતા છે એ વિશિષ્ટતા એટલે બેટી બચાવો આંદોલનને વેગ આપવો, ડોક્ટરો દ્વારા જ રાષ્ટ્રભક્તિના ગીતોનું ગાન કરવું અને રાષ્ટ્રભક્તિને વધુ પ્રેરણા આપવી અને બેટી વધાવો કાર્યક્રમને પણ સમાજમાં જનજાગૃતિ દ્વારા વધુ આગળ ધપાવવો એવા શુભ આશય સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમદાવાદ શહેરના મેયર માનનીય મીનાક્ષીબેન, ચેરમેન શ્રી ભૂપેન્દ્રભાઈ, આપણા સંસદ સભ્ય ડૉક્ટર કિરીટભાઈ, અમારા સાથી ધારાસભ્ય અને અમદાવાદ શહેર ભારતીય જનતા પક્ષના પ્રમુખ માનનીય શ્રી રાકેશભાઈ શાહ, અહીંયા પધારેલા ડેપ્યુટી મેયર શ્રી રમેશભાઈ દેસાઈ, શ્રી મયુરભાઈ દવે મ્યુનિસિપલ પક્ષના નેતાશ્રી, કુસુમબેન જોશી, અમારા સાથી એવા ડૉક્ટર નિર્મલાબેન, ભૂષણભાઈ ભટ્ટ અમારા સાથી ધારાસભ્ય શ્રી, નિર્મળાબેન અને દર્શનાબેન, અને ખાસ કરીને જેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એવા GTPLના માનનીય શ્રી કનકભાઈ, કનકસિંહભાઈ, બાપુને સિંહ કહેવા જ પડે અને એનો આનંદ છે આપણને બધાને, અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર વિદ્યુતભાઈ, ઉપસ્થિત સૌ ડૉક્ટર ભાઈઓ બહેનો અને આ કાર્યક્રમને માણવાને સૌ ડૉક્ટર મિત્રોને ને બંને સંસ્થાને પ્રોત્સાહન આપવા માટે પધારેલા સૌ ભાઈઓ અને બહેનો, મને જ્યારે આમંત્રણ આપવા માટે આવ્યા ત્યારે પ્રથમ તો સામાન્ય મનોરંજક કાર્યક્રમ તરીકે મેં આને જોઈને એમ કહ્યું કે અનુકૂળતા હશે તો વિચારીશ. પછી તરત જ મને બીજી વાત કરી કે આ કાર્યક્રમમાં મુખ્ય હેતુ એ બેટી બચાવો બેટી વધાવો એટલે કે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવો એ સામાજિક આંદોલનને અને રાષ્ટ્રભક્તિને સાથે જોડીને આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે એટલે તરત જ મને અહીંયા આવવાનું મન થયું ને
આપની સૌની વચ્ચે આવવાનો મોકો પ્રાપ્ત થયો છે. આપણે 15 ઓગસ્ટે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીનું પ્રવચન જે લાલ કિલ્લા ઉપરથી સૌ પ્રથમવાર મોરારજીભાઈ દેસાઈ પછી કોઈ ગુજરાતીએ કર્યું અને આપણે સાંભળ્યું છે. માનનીય નરેન્દ્રભાઈએ અનેક વિષયોને ખૂબ ગંભીરતાથી ઊંડાણપૂર્વક સમગ્ર ભારતવાસીઓને દેશવાસીઓને અનેક સંદેશા આપ્યા છે. એમાં આપ સૌ જાણો છો કે સૌથી મોટો સામાજિક સંદેશ જે એમણે આપ્યો, જે આજે પણ આપણો એક કાર્યક્રમનો હેતુ છે કે કન્યાઓને બેટીને દીકરીને બચાવવી, દીકરીઓને સન્માન આપવું અને દીકરીઓને સલામતી આપવી, આ કાર્યક્રમ આપણે એમને અર્પણ કરીએ છીએ. અને રાજ્ય સરકારના મંત્રી તરીકે હું એમ કહું કે અમારે સમગ્ર દેશની અંદર આપણા ગુજરાતનો જ્યારે બધા જ ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ થઈ ચૂક્યો હોય, પણ માનવ વિકાસ સૂચકાંકના કેટલાક જે પેરામીટર્સ છે એ પેરામીટર્સમાં હજુ પણ આપણે ગુજરાતીઓ અને ગુજરાત સરકારે ઘણું કરવાનું બાકી છે. એમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો કરવો, દીકરા અને દીકરીની જન્મનો જે રેશિયો છે તેની વચ્ચે જે તફાવત છે તફાવત શક્ય એટલો ઓછો કરવો, અને દીકરા અને દીકરીને સમાજ અને દેશ બધા જ સમાન તરીકે સ્વીકારે, જેટલું દીકરાનું મહત્વ છે એટલું જ દીકરીનું મહત્વ છે આપણે સ્વીકારીએ, એ કામ કરવા માટે હજુ ઘણી માનસિકતા પ્રજાની, અગ્રણીઓની, સામાજિક આગેવાનોની, માતા પિતાની, બધાની જ બદલવાની આપણે તાતી જરૂરિયાત છે. સરકાર તરફથી તો અમે અનેક પ્રયત્નો, અનેક યોજનાઓ દ્વારા, અનેક કાર્યક્રમો દ્વારા કરીએ છીએ, પણ એમાં સમાજ સો સાથે જોડાય, GTPL જેવી ટીવી ન્યૂઝ ચેનલો સાથે જોડાય અને મેડિકલ એસોસિએશન જેવા બુદ્ધિજીવી પ્રતિભાશાળી સમાજમાં જેમનું માન અને સન્માન છે, જેમને ડોક્ટરો તરીકે સમાજ માનપૂર્વક જોવે છે, એવા બુદ્ધિજીવી મહાનુભાવોની સાથે જોડાય તો માનું છું આ કાર્યક્રમને આપણે ઘણો ઝડપથી વેગ આપી શકીએ, વધુ એનો વ્યાપ વધારી શકીએ. અને જે રીતે યુરોપ અમેરિકાની આપણે ઘણી રીતે હરીફાઈ કરવા જઈએ છીએ, ત્યાં આગળ જેમ દીકરો હોય કે દીકરી હોય દરેક ક્ષેત્રમાં સાથે મળીને કામ કરે, આપણે પણ આપણા મુખ્યમંત્રી માનનીય આનંદીબેન પટેલના નેતૃત્વ નીચે આ વર્ષે જે બજેટ રજૂ થયું એમાં પણ ખાસ કરીને કન્યાઓ માટે, દીકરીઓ માટે, મહિલાઓ માટે અનેક યોજનાઓ નવી જે અમલમાં મૂકી છે, અને એના કારણે આપણો ગુજરાતી સમાજ જે આપણી એક મોટી વિશિષ્ટતા પણ છે કે ગુજરાતીઓ કોઈ પણ વિકાસની વાતને, કોઈ પણ નવી બાબતને કે કોઈ પણ સુધારાને એ ઝડપથી સ્વીકારતા હોય છે. બીજા રાજ્યોના નાગરિકોની જેમ આપણે અનેક પ્રયત્નો કરવા પડતા નથી, એકવાર ગુજરાતીઓ જો મનમાં નિર્ણય કરી લે, નિશ્ચય કરી લે કે દીકરીઓની સ્ત્રી ભૂણ હત્યા થવા દેવી નથી, દીકરીઓને સમાન તક આપવી છે, તો માનું છું કે આપણે બધા સાથે મળીને ભૂતકાળમાં ભલે થોડી ભૂલો થઈ હોય, ભૂતકાળની ભૂલોના કારણે આપણો સામાજિક રેશિયો અનબેલેન્સ થયો હોય, એ બધું જ ઝડપથી આપણે પૂર્તતા કરી શકીએ છીએ. જ્યારે માનનીય નરેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે એમને પણ ખૂબ સામાજિક ઝુંબેશ ઉપાડી કન્યા કેળવણીથી માંડીને અનેક કાર્યક્રમો સરકારમાંથી અને સમાજને પ્રેરણા આપીને જે હાથ ઉપર લીધા છે,
એના કારણે ઝડપથી ગુજરાતમાં દીકરાને દીકરીની સમાનતા આપણે આગળ વધારી રહ્યા છીએ. એમાં આવા જાહેર કાર્યક્રમો, પ્રજાને જાગૃતિ આપતા કાર્યક્રમો અને પ્રેરણા આપતા કાર્યક્રમો દ્વારા આપણે આગળ વધીએ છીએ ત્યારે ડોક્ટર મિત્રો એમાં સહકાર આપે અને આજે રાષ્ટ્રીય ભાવનાથી ખૂબ સારી રીતે ગીતો પોતે ગાય. મને એક જ મિનિટમાં મારી વાત પૂરી કરીશ કે વિદ્યુતભાઈએ તમારી તાળીઓ સમજો છો, 30-35 વર્ષ આ ફિલ્ડમાં થયા અને ડોક્ટરના ઓપરેશન થિયેટરની બહાર જે પેશન્ટના સગા રાહ જોતા હોય એમ તમે શેની રાહ જોવો છો એ મને ખ્યાલ છે, પણ અમારી ફરજ છે કે અમે આવેલી તકને છોડીએ નહીં. અહીંયા અમે કોઈ આનંદ પ્રમોદ કરવા કે કોઈ સમય પસાર કરવા નથી આવ્યા. અનેક વ્યસ્તાઓ વચ્ચે જ્યારે કાર્યક્રમમાં આવીએ ત્યારે અમારી વાત કહેવી જ પડે અને તમે સાંભળો એવી વિનંતી. વિદ્યુતભાઈએ જે વાત કરી છે કે ડોક્ટરો ફક્ત ડોક્ટર નથી, બહુમુખી પ્રતિભા આપ સૌ, કોઈ રમતમાં, કોઈ વિદ્વાન તરીકે લેખનમાં, કોઈ ગાયક તરીકે, અનેક રીતે તમે બહુ શ્રુત છો, તો તમારી પ્રતિભાને નિખારવા માટે જીટીપીએલએ જે તક આપી છે એ બદલ જીટીપીએલને અને કોર્પોરેશનને અને મેડિકલ એસોસિએશનને ખૂબ ખૂબ અભિનંદન આપી વિરમું છું. અસ્તુ, ભારત માતા કી જય. થેન્ક યુ વેરી મચ નીતિનભાઈ. જે પ્રમાણે આપે કહ્યું કે કિડનીની પથરી, પ્રોસ્ટેટ અને ડાયાલિસિસ માટે ક્વોલિટી ટ્રીટમેન્ટ આપતી ગુજરાતની નંબર 1 દેવશ્ય કિડની હોસ્પિટલ અમદાવાદ 9825065605. Presenting Hitech's new life AA++ water purifier, the only purifier giving antioxidant alkaline water purified with RO and UV technologies. Change your water, change your life. For more information call 1-800-120-121. Hitech, a fish for wellness. Kidney ni patri, prostate ane dialysis mate quality treatment apti Gujarati number 1 Devashya Kidney Hospital Ahmedabad 9825065605. आज कोई गड़बड़ नहीं होनी चाहिए. बहुत अच्छी लग रही हो. एक नया रेस्टोरेंट खुला है, ले आओ एम्बी प्योर. अब नई खुशबुओं में. कल कितने बजे मिल रहे हैं? एम्बी प्योर. કિડનીની પથરી, પ્રોસ્ટેટ અને ડાયાલિસિસ માટે ક્વોલિટી ટ્રીટમેન્ટ આપતી ગુજરાતની નંબર 1 દેવશ્ય કિડની હોસ્પિટલ અમદાવાદ 9825065605. ऐसे वैसे डेव से लड़की नहीं आती, सिर्फ छींक आती है. इसीलिए तो एनवी 1000 में हवा नहीं सिर्फ परफ्यूम. एनवी 1000 नो हवा बाजी सिर्फ डियो. કિડની ની પથરી, પ્રોસ્ટેટ અને ડાયાલિસિસ માટે ક્વોલિટી ટ્રીટમેન્ટ આપતી ગુજરાતની નંબર 1 દેવશ્ય કિડની હોસ્પિટલ અમદાવાદ 9825065605. Presenting Hitech's new life AA++ water purifier, the only purifier giving antioxidant alkaline water purified with RO and UV technologies. Change your water, change your life. For more information call 1-800-120-121. Hitech, a fish for wellness. Kidney ni patri, prostate ane dialysis mate quality treatment apti Gujarati number 1 Devashya Kidney Hospital Ahmedabad 9825065605. થેન્ક યુ વેરી મચ મિસ્ટર દેવાંગ ભટ્ટ. તો હવે બસ એ જ આપ જેની રાહ જોઈ રહ્યા છો, લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે નિર્માણ ન્યૂઝ ચેનલ 271 સેટઅપ બોક્સ નંબર, ગુજરાત ન્યૂઝ ચેનલ 265 સેટઅપ બોક્સ નંબર અને જીટીપીએલ ગુજરાતી ચેનલ 609 સેટઅપ બોક્સ નંબર. આ ત્રણેય ચેનલો પર, જીટીપીએલની આ ત્રણેય ચેનલો પર લાઈવ ટેલિકાસ્ટ પ્રસારણ. આ જ કાર્યક્રમ લાખો ને કરોડો દર્શકો જ્યારે જોઈ રહ્યા છે ત્યારે સીધા જ હું આપને લઈ જઉં કે જેમણે સંગીતનો સાથ આપ્યો છે, જેમની સાથે પણ આ ચર્ચા થઈ, એવા કુલદીપ પથિક નો આ ઓર્કેસ્ટ્રા છે.
સંગીતનો સાથ આપશે અને કાર્યક્રમ શરૂ કરીએ છીએ સંગીત ઓર્કેસ્ટ્રા કુલદીપ પથિક સાથે એ મેરે વતન કે લોગો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ GTPL ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. એ મેરે વતન કે લોગો તબીબો દ્વારા રજૂ થઈ રહેલા આ પ્રોગ્રામમાં આપ સૌનું અભિવાદન કરું છું. હું છું ડોક્ટર તેતિક્ષા ધ્રુવ. હું છું ડોક્ટર ઉર્મન ધ્રુવ. અને હું ડોક્ટર અશોક પટેલ. સૌથી પહેલા અમારી સેનાના સૈનિકોનો પરિચય કરાવી દઈએ. ડોક્ટર કર્ણિક પટેલ, યંગેસ્ટ ઓફ ઓલ, સેકન્ડ MBBS સ્ટુડન્ટ. ફાલ્ગુનીબેન જોશી, જે મારી ડાબી બાજુ ઊભા છે, બેઝિકલી ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને એમના ગીતમાં પણ તમને એ ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો ટચ જોવા મળશે. ફાલ્ગુનીબેન. ડોક્ટર ગુરુદત્ત ઠક્કર, સિનિયર રેડિયોલોજિસ્ટ, અમદાવાદ. મારી ડાબી બાજુ ડૉક્ટર સુધીર શાહ, ખૂબ જાણીતા ન્યુરોફિઝિશિયન, આપણા ગવર્નરના પણ ન્યુરોફિઝિશિયન. ગવર્નર બદલાય પણ એ તો ત્યાંને ત્યાં જ રહે છે. મારી જમણી બાજુ પર અલકાબેન ત્રિવેદી, અ રિનાઉન્ડ સિંગર એન્ડ એ બેન્કર, અને અમારા વડીલ ડૉક્ટર ઓઝા સાહેબના સુપુત્રી અલકાબેન. ડૉક્ટર શાલિન ઠાકુર, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, અને એકદમ નામ પ્રમાણે જ ગુણ છે, શાલિન.
Dr. Kalpesh Shah is one of the senior anesthesiologists. Dr. Kalpesh Shah, voice of Kishore Kumar. Jayesh Bhai, જેમણે શરૂઆત કરી ઓપનિંગ સેરેમની, એ પણ કાર્ડિયોલોજીસ્ટ છે, તેમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. ડોક્ટર રસેશ દિવાન, સિનિયર મોસ્ટ એનેસ્થેસિયોલોજિસ્ટ, અમદાવાદ. ડોક્ટર તરુણભાઈ દવે, એ પણ કાર્ડિયોલોજીસ્ટ છે, ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજીસ્ટ. કુલદીપ પથિક, વન હુ હેડ્સ ધ ઓર્કેસ્ટ્રા. અને હવે આવે છે અમારા વંદનીય પૂજનીય વડીલ, અમારા ભીષ્મ પિતામાં ડોક્ટર જી જી ઓઝા સાહેબ. માત્ર ભીષ્મ પિતામાં જ નહીં, અમારા મેડિસિનના દ્રોણાચાર્ય પણ. પડદાની પેલી બાજુ, આ બાજુ અને ટીવી પર જોતા અનેક તબીબો એમની ટેક્સ્ટબુક ઓફ ક્લિનિકલ મેડિસિન ભણ્યા વગર MBBSની ડિગ્રી જ ના મેળવી શકે. આ તો એમનું એક પાસું થયું, બીજા ઘણા બધા પાસા છે. એમાંનો એક બેનો હું ટચ આપું તમને. સંગીતના શહેનશાહ છે. કદાચ કોઈ પેથોલોજી લેબોરેટરી વાળો ખાલી બ્લડ સેમ્પલ માટે લે તો એમાંથી બ્લડ ઓછું આવે, સંગીત બહાર વધારે આવે. અને સાહિત્યની ભાષામાં કહું તો ખાટું છે. અને દેશભક્તિના ગીતો ઉપર એમણે એક સ્પેશિયલ બુક લખી છે, જેમાં એક બાજુ ગીત હોય ને બીજી બાજુ એની સમજ હોય. તો આવકારીએ 3-in-1 એવા અમારા ગુરુવર્ય ડોક્ટર જીજી ઓઝા સાહેબને. પ્રાસંગિક પ્રસન્નતા માટે આપને કંઈક કહેવા ડોક્ટર ઓઝા સાહેબ? સાહેબ, કંઈક કહે પહેલા કંઈક નાની વાત કરી દઉં. કદાચ અમારો પરિચય તમને ટૂંકો લાગ્યો હોય તો માફ કરજો. થેન્ક યુ. નમસ્કાર. ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરામાં 18 આંકડાનું ખૂબ જ મહત્વ છે. તેનું કારણ એ છે કે 18 + 1 = 8 એટલે 9 થાય, અને 9ને એક પૂર્ણ સંપૂર્ણ અંક ગણવામાં આવે છે. એટલે 18નો આંકડો આપણને અવારનવાર આપણા ઘણા શાસ્ત્રોમાં જોવા મળે છે. દાખલા તરીકે આપણા પુરાણો 18 છે. મહાભારતમાં 18 પર્વો છે. મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું હતું, અને મહાભારતમાં જે બંને પક્ષના જે સૈનિકો હતા એમની કુલ સંખ્યા 18 અક્ષોહિણી હતી. મહાભારતમાં ગીતા પણ છે, જેના પાછા 18 અધ્યાય છે, અને તેમાં પણ સ્થિતપ્રજ્ઞના જે લક્ષણો લખાયા છે, ગવાયા છે, એના માટે 18 શ્લોક ફાળવવામાં આવ્યા છે. આપણું જે શ્રીમદ ભાગવત છે એમાં 18,000 શ્લોક છે. અને જરાસંધ જે રાજા હતો એણે મથુરા પર 18 વાર આક્રમણ કર્યું હતું. હવે જોગાનુજોગ જુઓ કે આજે 18મી તારીખ છે. બીજો જોગાનુજોગ જુઓ કે જે આપણે દેશભક્તિના ગીતો ગાવાના છીએ તેની સંખ્યા પણ 18 છે. અને જો દેશભક્તિનો ઇતિહાસ તરફ તમારે જવું હોય તો 1857માં જવું પડે, કે જ્યારે આપણો સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો. 1857નો બળવો શરૂ થયો તે પહેલાં મંગલ પાંડેએ સ્વાતંત્ર્યની ચિનગારી પ્રગટાવી હતી, અને એ ચિનગારી જ્વાળા બની ગઈ, અને એ જ્વાળા આગળ જતા મશાલ બની ગઈ, અને એક મશાલમાંથી લાખો અને કરોડો મશાલ ઘરે ઘરે પહોંચી ગઈ. અને 90 વર્ષના પ્રયત્નો અને સંઘર્ષ પછી આપણે આઝાદ થયા. અને તે દિવસ એટલે 15 ઓગસ્ટ 1947, એ દિવસની વહેલી સવારે એટલે કે 14મી તારીખની રાત્રિએ 12 વાગ્યાના ટકોરે
જ્યારે સમગ્ર વિશ્વ નિદ્રાધીન હતું તે વખતે ભારત જાગ્યું અને આઝાદીનો યુગ શરૂ થયો. એ વખતે આપણે તકદીરની જોડે તડજોડ કરી અને કિસ્મતની સાથે કરાર કર્યો અને કરાર એવો કર્યો કે હવે પછી આજથી અમારા ભાગ્યના વિધાતા અમે હઈશું. અને પંડિત નહેરુએ આ કરારને ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની એમ કહીને ઓળખાવ્યો. તફાવત એટલો જ થયો કે અત્યાર સુધી ભારત ભૂમિ હતી, હવે ભારત રાષ્ટ્ર બન્યું. એટલે આજે આપણે સ્વાતંત્ર્ય દિન દર 15 ઓગસ્ટે ઉજવીએ છીએ અને એ દિવસ આપણા રાષ્ટ્રપ્રેમને અભિવ્યક્ત કરવા માટેનો દિવસ છે. એ દિવસ ભારત માતાને વંદન કરવાનો દિવસ છે. એ દિવસ આપણા સ્વાતંત્ર્યના જે સેનાનીઓ હતા એમને સલામ કરવાનો દિવસ છે. અને એ દિવસ જે આપણા સૈનિકો અને શહીદો જેમને કારણે આપણને આઝાદી મળી અને જેમને લીધે આપણી સરહદો સચવાઈ રહે છે એમને અભિવાદન કરવા માટે, એમને યાદ કરવા માટે આપણે દેશભક્તિના ગીતો આજે રજૂ કરીએ છીએ. અને તે શબ્દાવલી રૂપે હશે, સ્વરાંકન રૂપે હશે અને આપણે ટાગોર હોલમાં બેઠા છીએ એટલે આપણે ગીતાંજલિ સ્વરૂપે એ ગીતો ગાઈશું. હવે જો ઇતિહાસમાં જઈએ તો જ્યારથી સંઘર્ષ શરૂ થયો ત્યારથી એ 90 વર્ષમાં સાહિત્યકારો, ગીતકારો એ બધાએ પોતપોતાની રીતે પોતાની કળાનું યોગદાન આપણને આપ્યું છે. દાખલા તરીકે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, એમણે વંદે માતરમ ગીત લખ્યું. રવીન્દ્રનાથ ટાગોર, એમણે એ ગીતને ઢાળ આપ્યો અને પોતે ગાયું. અને કવિ ઇકબાલે રાષ્ટ્રગીત લખ્યું, સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા. ગુજરાતમાં પણ કવિઓ આ બાબતમાં પાછળ નથી રહ્યા. ઝવેરચંદ મેઘાણી, કવિ નર્મદ, કવિ ખબરદાર એ લોકોએ પણ રાષ્ટ્રગીતો લખ્યા છે. પણ આમાં સૌથી મોટો ચમત્કાર જો કોઈએ કર્યો હોય તો હિન્દી ફિલ્મોએ કર્યો છે. હિન્દી ફિલ્મના કેટલાય ગીતકારોએ અસંખ્ય ગીતો આપણને આપ્યા છે, જેમાંના 18 ગીત આપણે આજે રજૂ કરવાના છીએ. એટલે એમ માનો કે કવિ પ્રદીપથી માંડીને પ્રેમ ધવન સુધી, રાજા મેંદેલી ખાનથી શરૂ કરીને રાજેન્દ્ર કૃષ્ણ સુધી, સાહિર સાહેબથી શરૂ કરીને શૈલેન્દ્રજી સુધી, શકીલ બદાયુનીથી શરૂ કરીને કૈફી આઝમી સુધી અને ઇન્દિવરથી શરૂ કરીને આનંદ બક્ષી સુધી આ બધા ગીતકારોનો આમાં એક મોટો ફાળો છે. તો આજે તબીબો આ બધા ગીતોને રજૂ કરશે, તબીબો અને તેમના પરિજનો. અને એને કારણે, એને પરિણામે અહીંનો આખો માહોલ બદલાઈ જશે. આ જે સભાગૃહ છે એ વિજયભૂમિ બની જશે. ડૉક્ટરો ગીત ગાશે નહીં, લલકારશે. આ માઇક જે મારા હાથમાં છે એ મશાલ બની જશે. અને તબીબોના હાથમાં તમે આજે સ્ટેથોસ્કોપ નહીં જુઓ પણ આ મશાલ જોશો અને એમના બીજા હાથમાં તમે તિરંગો જોશો. એ તિરંગો તમને ભૌતિક સ્વરૂપે નહીં દેખાય પણ એને તમારે અનુભવવાનો છે, એની અનુભૂતિ કરવાની છે. તબીબો સામાન્ય રીતે સફેદ એપ્રન પહેરે છે, એ સફેદ રંગનો તમે એમનો જોયો છે. ઓપરેશન કરે ત્યારે એ લોકો લીલો ડ્રેસ પહેરે છે, એટલે તિરંગાનો લીલો રંગ પણ આમાં આવી જાય છે. અને જે રંગ તમે હજુ સુધી જોયો નથી, કેસરીયો રંગ, ભગવો રંગ, એ તમને ડૉક્ટરો આજે એનું દર્શન કરાવશે. અને અને જેમ જેમ કાર્યક્રમ આગળ વધતો જશે તેમ તેમ જે આપણો સંદેશ જે આપણે આપવા માંગીએ છીએ એ સંદેશ જ્યાં પહોંચાડવો છે ત્યાં પહોંચશે. તો આપણે સંદેશ ક્યાં પહોંચાડવાનો છે? આપણા જે સૈનિકો, શહીદો, આપણા જે ક્રાંતિવીરો જેવા કે મંગલ પાંડે, વીર ભગતસિંહ, સુખદેવ,
રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, એ બધા ક્રાંતિવીરોને આપણે સંદેશો મોકલીશું. આપણા સ્વપ્નદ્રષ્ટાઓ ગાંધીજી અને નહેરુજી, એમને આપણે સંદેશ મોકલીશું. આપણા વાસ્તવવાદી નેતા સરદાર વલ્લભભાઈ પટેલ, એમને આપણે સંદેશ મોકલીશું. ને આપણે સંદેશો મોકલવાના છીએ કે અમે તમને ભૂલ્યા નથી અને અમે તમને કદી ભૂલવાના નથી. સ્વાતંત્ર્યની અને સંસ્કૃતિની જે જ્યોત તમે અમને આપી છે એ જ્યોત અમે અખંડ રાખીશું. અને ભારત માતાની આન બાન અને શાન અમે સાચવી રાખીશું, એ આપણે સંદેશ એમને પહોંચાડ્યો છે. બીજો સંદેશ એ છે કે રાષ્ટ્રપ્રેમનું અભિવ્યક્તિ એટલે વર્ષમાં બે દિવસ પ્રોગ્રામ કરવો અથવા ઉજવણી કરવી એ રાષ્ટ્રપ્રેમ નથી. રાષ્ટ્રપ્રેમ આપણી નસે નસમાં, રગે રગમાં વહેતો રહેવો જોઈએ. અને એનો ઉપાય એક જ છે, કર્તવ્ય નિષ્ઠા. આ કામ, મારું કોઈ પણ કામ હોય, મારો કોઈ પણ વ્યવસાય હોય, પણ એમાં જો કર્તવ્ય નિષ્ઠા આવે અને હું એવી રીતે કરું કે આ કામ હું રાષ્ટ્ર માટે કરું છું, તો એ સાચો રાષ્ટ્રપ્રેમ છે. છેલ્લે બે પંક્તિઓ કહું છું. ઇમારત ના બની શકો તો કંઈ વાંધો નથી, ઇમારત બની ના શકો તો કોઈ વાંધો નથી, એક ઈંટ બનો તો પણ ઘણું છે. નિર્માતા ના બની શકો તો કંઈ વાંધો નહીં, નિમિત્ત બનો તો પણ ઘણું છે. હવે કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં કાર્યક્રમના જે સંચાલન કરવાના છે ઉર્મનભાઈ અને તિતિક્ષાબેન, એમનો એક ટૂંકો પરિચય આપી દઉં કે જેવી રીતે ડૉક્ટરોના ત્રણ રંગ છે, આપણા જે ધ્વજ છે એમાં ત્રણ રંગ છે, એવી રીતે ઉર્મનભાઈના પણ ત્રણ રંગ છે. એક રંગ છે સાયન્ટિફિક એક્ટિવિટીઝ, એસોસિએશનમાં જે અમે કરીએ છીએ તે, સોશિયલ એક્ટિવિટીઝ અને કલ્ચરલ એક્ટિવિટીઝ. તેઓ તબીબ વિદ્યાના તજજ્ઞ છે પણ તરન્નુમ સાથે પણ એમને એટલો જ લગાવ છે. તિતિક્ષાબેન એમના બેટર આપશે, અર્ધાંગિની છે, અંગ્રેજીના વ્યાખ્યાતા છે, પણ એમની નસે નસમાં ગુજરાતી વહે છે. તો આ મશાલ હવે હું ઉર્મનભાઈને સોંપું છું કે જેથી કરીને કાર્યક્રમને આગળ લપાવાય.